જૈન મિત્રો, હું અનિરુદ્ધ સિંહ રાવલ, આત્મનિર્માણ એકેડેમીની અંદર આપ સૌ વાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ઘણા મિત્રો એ આ વિડીયોનું ટાઇટલ જોઈ અને એવું કહેતા હશે કે આટલું બધું મેરિટ થોડું જઈ શકે, કારણ કે જે વિદ્યાર્થીઓ એવું સમજશે કે હું હવામાં વાત કરી રહ્યો છું અને આ ફરીથી 2016ની અંદર જે વનરક્ષકની એક્ઝામ હતી અને એવી જ રીતે આપણે તૈયારી કરવાની છે, તો ત્યાં જ તમે ફેલ થઈ જશો. બીકોઝ 2016ની જે ભરતી હતી અને 2022ની અંદર જે એક્ઝામ થવા જઈ રહી છે એની અંદર જમીન અને આસમાનનો અંતર છે. એના કેટલાક એની રિલેટેડ જે કેટલીક માહિતી તેમજ તથ્યો હું તમને વિડીયોના લાસ્ટમાં આપીશ. તમે આ વિડીયોને શાંતિથી જોજો અને ડેફિનેટલી આ સ્ટ્રેટેજી તમે ફોલો કરશો તો 85થી વધુ માર્ક્સ તમે વનરક્ષકની અંદર આસાનીથી લઈ શકશો. જે વિદ્યાર્થીઓ કોન્સ્ટેબલની અંદર એક કે બે માર્ક માટે રહી ગયા છે એના માટે હું કહી દઉં કે આ સૌથી મોટી ઓપોર્ચ્યુનિટી છે, જેને તમે ગ્રેબ કરી લો. બરાબર, આ ઓપોર્ચ્યુનિટી બીજી વાર આવે કે ક્યારે આવશે એનું કોઈ જ નક્કી નથી. બરાબર, તો જેટલી જગ્યા છે એ જગ્યાને તમે તમારી સીટ ફાઇનલ કરો આ વિડીયો મારફતે, એવી હું તમને સ્ટ્રેટેજી આપવા જઈ રહ્યો છું. એક એનાઉન્સમેન્ટ કરી દઉં, જે વિદ્યાર્થીઓએ હજી આત્મનિર્માણ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લે અને નોટિફિકેશન બેલ આઇકોનને ઓન કરી લે, જેથી જે પણ વિડીયો અમારા દ્વારા મૂકવામાં આવશે એ તમે સમયસર જોઈ શકો અને તમારી તૈયારીને વધુ મજબૂત બનાવી શકો. મિત્રો, 85થી વધુ માર્ક્સ લાવવા માટે તમારે એક સંકલ્પ લેવો પડશે અને એ સંકલ્પ છે કે વાલા, જિંદગી ઘટે તો ઘટે, બાકી આ વખતે વનરક્ષકની તૈયારીમાં કંઈ ન ઘટે. બરાબર, આ જ દ્રઢ નિશ્ચય સાથે તમારે તૈયારી કરવાની છે. દિવસનું હું તમારી પાસે કેટલા કલાકનું રીડિંગ એક્સપેક્ટ કરું છું, હું મિનિમમ 12થી લઈ અને 14 કલાકની જે તૈયારી છે એ તમારી પાસે હું આશા રાખું છું કે તમે 12થી લઈ અને 14 કલાક સતત રીડિંગ આગળના જે 45 કે જેટલા પણ દિવસ બાકી રહ્યા છે એટલું તમારે કરવાનું છે. ખાવા પીવા માટે જ તમારે રૂમની બહાર જવાનું છે, એના સિવાય ફોરેસ્ટ ગાર્ડ સિવાય બીજી કોઈ વાત નથી કરવાની, એટલો નિશ્ચય અને એટલો સંકલ્પ લઈને તમે તૈયારી આ સ્ટ્રેટેજી મુજબ કરજો. હું ગેરંટી આપું છું કે જો તમે તમારા 100% આપશો તો તમે આ પરીક્ષા એ ચોક્કસ અને 100% તમે પાસ કરશો. મિત્રો, સૌ પ્રથમ એના સિલેબસ ઉપર જઈએ તો પર્યાવરણ અને એના વિષય વસ્તુને લગતું જે ટોટલ આપણને 50 માર્કનું પૂછાવાનું છે, આ કંઈક 12.5 માર્કનું પૂછાવાનું છે. ગુજરાતી આપણને 12.5 માર્કનું પૂછાવાનું છે અને જીકે જે છે એ આપણને 25 માર્કનું પૂછાવાનું છે. તો સૌથી પહેલાં તમારે શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં તમારો ટાર્ગેટ રાખવો જોઈએ કે પર્યાવરણને લગતી જેટલી પણ માહિતી છે, બરાબર, એ માહિતીને તમારે રીડ કરવી જોઈએ. એના જેટલા પણ નાના મોટા ડાટા છે, એના જેટલા પણ નાના મોટી માહિતીઓ છે, એ માહિતીને તમારે યાદ રાખવી જરૂરી છે. એના માટે સતત રીડિંગ કરવું પડશે, સતત પુનરાવર્તન કરવું પડશે. રિવિઝન ઇઝ ધ કી ઓફ સક્સેસ, આપણે એટલા માટે જ એને કહેતા હોઈએ છીએ. તો સૌ પ્રથમ તમારે ટાર્ગેટ રાખવાનો છે કે તમારું પર્યાવરણ જે છે એ 100% તમે કવર કરી દો. બરાબર, આમાં 50 માર્ક આ લોકો લખતા હોય છે, પણ ટેન્ડન્સી એવી હોય છે, ફોરેસ્ટ ગાર્ડ પાસેથી એવી અપેક્ષાઓ પણ રાખવામાં આવતી હોય છે કે એને પર્યાવરણને લગતી, જીવસૃષ્ટિને લગતી, ઔષધિને લગતી, વનસ્પતિ વિજ્ઞાનને લગતી માહિતી એની પાસેથી પુષ્કળ પ્રમાણમાં મળી રહે એવી જે વન વિભાગ છે એ આ વનરક્ષક પાસેથી આશા રાખતું હોય છે. એટલા માટે બની શકે કે આ 50ની જગ્યાએ અરાઉન્ડ 70 માર્કની આસપાસ તમારું પર્યાવરણ અને જે મેં આ 4-5 વિષયો કયા એની અંદરથી પૂછાઈ શકે છે. બરાબર, તો તમારે સૌ પ્રથમ આત્મનિર્માણ એપ્લિકેશનની અંદર આપણે ઓલરેડી 800 રૂપીઝનો ઓલરેડી કોર્સ લોન્ચ કર્યો છે, અત્યારે ઓફરની અંદર છે. બરાબર, અત્યારે જે પણ વિદ્યાર્થીઓએ આ કોર્સ લેવો હોય એ માત્ર 800 રૂપિયાની અંદર અને 2 મહિનાની વેલિડિટી સાથે તમે આખે આખો ફોરેસ્ટ ગાર્ડનો કોર્સ એ આત્મનિર્માણ એપ્લિકેશનમાં મેળવી શકો છો. બરાબર, એની અંદર વન પર્યાવરણને લગતી જેટલી પણ માહિતી છે
એ વૈશાલી મેડમ દ્વારા વિડીયો લેક્ચર સ્વરૂપે મટીરિયલ સ્વરૂપે અમારા દ્વારા તમને પ્રોવાઈડ કરવામાં આવી છે. હવે પર્યાવરણની અંદર ઘણા લોકોને એવું થશે કે જે લોકો 2018થી એક્ઝામ ભૂલી ગયા હતા ને હવે એ લોકોને એવું લાગુ છે કે હું કોન્સ્ટેબલ નથી બની શક્યો અને મારે વનરક્ષક જ બનવું છે, તો એના માટે પર્યાવરણની અંદર એ શું વાંચી શકે? તો એના માટે સૌથી પહેલાં તમારે જો પર્યાવરણની અંદર અલગ અલગ આપણા જે આવરણો આવેલા છે, જેમ કે વાતાવરણ, વાતાવરણ કોને કહેવાય, વાતાવરણમાં કયા વાયુનું કેટલું પ્રમાણ છે, વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોવું જોઈએ, ગ્લોબલ વોર્મિંગ કયા કારણોસર થાય છે, વાતાવરણમાં ઓક્સિજન સિવાયના બીજા કયા કયા વાયુઓ આવેલા છે એનું કેટલું પ્રમાણ હોઈ શકે છે, કયા વાયુ શું કરવાથી વધી જતો હોય છે, શું કરવાથી ઘટાડો થઈ જતો હોય છે. અત્યારે ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય છે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય છે, જેના કારણે ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક સમસ્યાઓ આપણી સમક્ષ આવી રહી છે. તો આ તમને વાતાવરણ વિશેની ઇન્ફોર્મેશન હોવી જોઈએ. જલાવરણની વાત કરીએ તો ગુજરાતની, આપણે આખા દેશ પૃથ્વીની અંદર જોઈએ તો પૃથ્વીની અંદર 70% ભાગની અંદર શું આવેલું છે, ભૂભાગની અંદર પાણી આવેલું છે. પરંતુ આપણી પાસે આજે ભારત જેવા દેશની અંદર જ્યારે આપણે પીવાના પાણી માટે, આપણે કેટલાય એવા રાજ્યો છે જ્યાં આગળ આપણે પીવાના પાણી માટે ફાંફા મારીએ છીએ, રાજસ્થાનથી લઈ આમ ઓરિસ્સા અને એ કેટલાય એવા સ્ટેટ છે જ્યાં આગળ આપણને ચોખ્ખું પીવા યોગ્ય પાણી પણ નથી મળતું. બરાબર 70% પાણીથી જ્યારે આપણું પૃથ્વી ઘેરાયેલી છે એમાં માત્ર 3% પાણી જે છે એ આપણને પીવા યોગ્ય પાણી મળે છે, અને એ પીવા યોગ્ય પાણીમાંથી માત્ર 1% જેટલું પાણી એ આપણે આ નદીઓ, કૂવાઓ અને આ સરોવરો સ્વરૂપે આપણી પાસે અવેલેબલ છે. બાકીનું 3%માંથી 2% જે છે એ આપણું ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની અંદર જે બરફ છે એ બરફ સ્વરૂપે આપણી પાસે રહેલું છે. તો આ બધો જે ડાટા છે, આવો ઘણો બધો ડાટા છે, આ તો હું જસ્ટ તમને એક એક્ઝામ્પલ આપું છું કઈ રીતનો ડાટાની અંદર પૂછાઈ શકે. બરાબર, મૃદાવરણ છે, જમીનની અંદરનું જે આવરણ છે, જમીનનું જે આવરણ છે, જમીનના જે પ્રકારો છે, બરાબર, એ તમે મૃદાવરણ છે, જીવાવરણ છે, આ બધી વસ્તુઓ તમને આવડવી જોઈએ. બરાબર, આ સિવાય આગળ તમે પર્યાવરણની અંદર વાંચો તો પ્રાકૃતિક સંસાધનો, બરાબર, પ્રાકૃતિક સંસાધનોની અંદર તમને શું કહેવાય કે એના જે આપણું નિવસન તંત્ર છે, નિવસન તંત્ર એટલે શું, અલગ અલગ પ્રકારના નિવસન તંત્રો, જળીય નિવસન તંત્ર, હવાનું નિવસન તંત્ર, જમીની નિવસન તંત્ર, આ બધા નિવસન તંત્રના ખ્યાલો તમને ખ્યાલ હોવા જોઈએ. બરાબર, આ સિવાય તમે આગળ આના જંગલો વિશેની ઇન્ફોર્મેશન તમને હોવી જોઈએ. ગુજરાતમાં જંગલોનું પ્રમાણ વધારે કયા જિલ્લામાં છે, કયા જિલ્લાની અંદર સૌથી ઓછું પ્રમાણ છે, બરાબર, જંગલોની અંદર પણ કેવા પ્રકારની વનસ્પતિ આપણને સૌથી વધારે પ્રમાણમાં મળી આવે છે, બરાબર, ભારતની અંદર કેટલા પ્રકારના જંગલો આવેલા છે, વિશ્વના જંગલો સાથે ભારતના જંગલોની શું ખાસિયતો છે, બરાબર, જંગલોની ગીચતા કેટલી છે. તો આ બધી ઇન્ફોર્મેશન ઓલરેડી આપણે એપ્લિકેશનમાં અપલોડ કરી છે, તમે જોઈને જોઈ શકો છો. બરાબર, આ કોર્સ તમે પરચેસ કરશો તો આ તમને મળી જશે. બરાબર, 50 વિદ્યાર્થીઓ માટે 800 રૂપિયા છે, ત્યારબાદ આની પ્રાઇસ જે છે એ 1000 રૂપીઝ કરવામાં આવશે. બરાબર, આ સિવાય ઉર્જા વિશે તમને ખ્યાલ હોવો જોઈએ કે પુનઃપ્રાપ્ય ઉર્જા શું છે, પુનઃઅપ્રાપ્ય ઉર્જા કોને કહેવાય. બરાબર, પુનઃપ્રાપ્ય એટલે કે જે ફરીથી આપણને મળી જાય છે, બરાબર, આપણે એને યુઝ કરવાથી એ ખૂટી નથી જવાની, જેમ કે સૌર ઉર્જા છે, ફોટોવોલ્ટિક ઉર્જા છે, જળ વિદ્યુત છે, બરાબર, જળ ઉર્જા છે, બાયોમાસ છે, આ બધાનું મહત્વ શું છે, ક્યાં બાયોમાસની આપણા ગુજરાતમાં શું સ્થિતિ છે, ભારતમાં શું સ્થિતિ છે, કેટલા પર્સન્ટેજ લોકો બાયોમાસ વાપરે છે, બાયોમાસ કઈ રીતે બને છે, બરાબર, ફોટોવોલ્ટિક ઉર્જા શું છે, આ બધી તમને ખ્યાલ હોવો જોઈએ. આ સિવાય કોલસો, કુદરતી પુનઃ અપ્રાપ્ય ઉર્જાની અંદર, પુનઃપ્રાપ્ય ઉર્જાની અંદર જોઈએ તો કોલસો છે, કુદરતી તેલ છે જેની અંદર ઓઇલ, પેટ્રોલ, જેની અંદર કુદરતી ગેસ, આ બધું આવી જતું હોય છે, ખનીજો આવી જતી હોય છે, કોલસા જેવી ખનીજો જે છે, આયરન ઓર જેવી ખનીજો જે છે, બરાબર, આ બધી એક ઉર્જાના સ્વરૂપો છે, જેની અંદર પરમાણુ ઉર્જા પણ એક એનો સ્ત્રોત છે. તો પરમાણુ ઉર્જાની અંદર જઈએ તો ન્યુક્લિયર ફિઝન શું છે, ફ્યુઝન શું છે, ફિઝન અને ફ્યુઝન બંને અલગ અલગ વસ્તુઓ છે, તો આ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. આ સિવાય જો પર્યાવરણની સાથે સાથે આપણે પર્યાવરણને કઈ રીતે આપણે પ્રદૂષિત કરીએ છીએ, તો પ્રદૂષણ વિશે તમને ખ્યાલ હોવો જોઈએ કે પ્રદૂષણો કેટલા પ્રકારના હોય છે, માનવસર્જિત પણ હોઈ શકે છે, કુદરતી પણ હોઈ શકે છે. ઘણા લોકો કહેશે કુદરતી પ્રદૂષણ એટલે શું, તો ભાઈ જે આપણે જે કુદરતી આપણી પાસે આફતો આવી ચડે છે, જેને આપણે
ધરતીકંપ કહીએ છીએ, બરાબર, ધરતીકંપના લીધે પણ પ્રદૂષણ થવાના ચાન્સીસ છે, જ્વાળામુખી છે, વાવાઝોડું છે, આ બધા કુદરતી જે કહેવાય ને કુદરતી પ્રદૂષણો છે, બરાબર, કુદરત દ્વારા જેને ફેલાવવામાં આવે છે એવા પ્રકારના પ્રદૂષણો છે. વાવાઝોડું કોને કહેવાય છે, બરાબર, ધરતીકંપની અંદર ભણીએ તો ધરતીકંપની અંદર એને કયા સ્કેલની અંદર મેઝર કરવામાં આવે છે, એને કેન્દ્ર બિંદુને શું નામ આપવામાં આવે છે, બરાબર, તો એપી સેન્ટર શું છે, એપી સેન્ટરથી ઉપરનું જે સેન્ટર હોય એને કયું સેન્ટર કહેવામાં આવે છે, બરાબર, ભૂકંપના મોજા છે એ કેટલા પ્રકારના હોય છે, બરાબર, પી વેવ્સ એસ વેવ્સ, પછી કયા પ્રકારના મોજા પાણીમાંથી જઈ શકે છે, કયા મોજા જમીનની અંદર ટ્રાવેલ થઈ શકે છે, બરાબર, અને એ મોજાની ગતિ કેવી હોય છે, સૌથી વધારે ડેન્જર મોજા કયા છે, બરાબર, તો આ બધી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. પછી કુદરતની અંદર વાત કરીએ તો માનવસર્જિત પ્રદૂષણોની અંદર વાત કરીએ તો જમીન પ્રદૂષણ છે, હવા પ્રદૂષણ છે, તો હવા પ્રદૂષણની અંદર કયા કયા તત્વો એ હવાને પ્રદૂષિત કરે છે, અત્યારે હવાનું પ્રદૂષણની અંદર સૌથી વધારે પ્રમાણ કયા ગેસનું જોવા મળે છે, એની અંદર તમને હું એક એક્ઝામ્પલ આપું તો હાઇડ્રોજન સલ્ફાઇડ જે છે એ હાઇડ્રોજન સલ્ફાઇડનું પ્રદૂષણ કઈ રીતે વાતાવરણની અંદર વધારે આપણને જોવા મળે છે, હાઇડ્રોજન સલ્ફાઇડનો સ્ત્રોત શું છે, બરાબર, જે આપણા માટે હાનિકારક છે, તો એ તમારા મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. આવું બધું તમને પૂછાઈ શકે છે. અને આ સિવાય ઔષધિ વિજ્ઞાન છે, તો ઔષધિ વિજ્ઞાનની અંદર વાંચો, અલગ અલગ પ્રકારની ઔષધિઓ છે, 50 થી 60 ઔષધિ જ તમારે કરવાની છે. ડેઈલી ટાર્ગેટ રાખો કે એક ડેઈલી તમે 2 ઔષધિને વાંચવાની છે, શું 2 જ ઔષધિને વાંચવાની છે, તમામ મટીરિયલ તમને એપ્લિકેશનમાં મળશે, ડેઈલી 2 ઔષધિ વાંચો, 45 દિવસમાં 80 ઔષધિ તમારી રેડી થઈ જશે. તમે વિચારો 40 દિવસ કરશો તો પણ તમારી 80 ઔષધિ રેડી થઈ જશે. દર રવિવારે જેટલી પણ ઔષધિ કરેલી છે એને રિપીટ કરો, એને વાંચો, એને ઓળખો, એના ફાયદાઓ નુકસાન, એનું સાયન્ટિફિક નામ, આ બધી વસ્તુને તમને ખ્યાલ હોવો જોઈએ. તો આવી રીતે તમે થોડી થોડી સ્ટ્રેટેજી કરો. તમે ઔષધિ શાસ્ત્ર લઈને બેસી જશો ને એક આરે 10 ઔષધિ વાંચશો તમને કંઈ યાદ નહીં રહે, પણ ટાર્ગેટ રાખો કે 2 જ વાંચવાની છે, 2 જ આપણે યાદ રાખવાની છે, ડે ટુ ડે 2 2 કરો. મતલબ કેમ, આપણને તાવ આવ્યો હોય તો એકદમ આપણે તાવ નથી ડૉક્ટર આપણો ઉતારી દેતા, આપણને શું કહે છે કે એક એક ટેબ્લેટ લેવાની, નાનો છોકરો હોય તો એને અડધી અડધી આપે છે, એકદમ હાઈ ડોઝ હાઈ વોલ્ટેજ વાળી ટેબ્લેટ નથી આપવામાં આવતી, કારણ કે તાવ ઉતારવાનો છે પણ ધીરે ધીરે ઉતારવાનો હોય એને, બરાબર, અધરવાઇઝ એની આડઅસર થઈ જાય. એવી જ રીતે આપણે આડઅસર થઈ જાય એવું મતલબ એક સાથે નહીં વાંચી લેવાનું, બરાબર, અમુક વસ્તુની અંદર તમે ટ્રીક લઈ શકો છો, બરાબર, આ રીતે. બાકી અમે તમને અમારો વોટ્સઅપ ગ્રુપ છે એની અંદર તો ગાઈડ કરતા જ રહીશું. આ સિવાય જંગલોની અંદર, ગુજરાતમાં જંગલોની અંદર પ્રમાણ, ભારતના જંગલો, બરાબર, ભારતની અંદર જે કહેવાય ને બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતા, કેવા પ્રકારની જૈવ વિવિધતા આપણને જોવા મળે છે, જૈવ વિવિધતા એટલે શું, બાયોમ એટલે શું, બરાબર, આ બધી વસ્તુનો તમને ખ્યાલ હોવો જોઈએ. તો આ જસ્ટ તમને એક્ઝામ્પલ આપ્યું, આ રીતે તૈયારી કરો અને સારી રીતે તમે પર્યાવરણ અને આ જે ટોપિક્સ, અલગ અલગ ટોપિક્સ છે એની ઉપર તમે વધારે ફોકસ કરો, બરાબર, 70% માર્ક્સ તમારે એની અંદરથી આવી જશે. ત્યારબાદ ઘણા લોકો શું કરતા હોય છે, અત્યારથી જીકે લઈને બેસી જશે, જીકેની અંદર ટેન્શન લેવા માંડશે, પણ મારું એવું માનવું છે કે તમારે અત્યારે જીકે નથી કરવાનું, તમારે પહેલાં પર્યાવરણ કમ્પ્લીટ કરવાનું છે, ત્યારબાદ મેથ્સ. મેથ્સની અંદર પણ ડેઈલી શું કરવાનું છે, ડેઈલી એક ચેપ્ટર કરો, બિંદાસ રીતે એક એક ચેપ્ટર ડેઈલી કરતા જાઓ. 40 દિવસની અંદર તમારા 40 ચેપ્ટર રેડી થઈ છે. કેટલાક એવા નાના ચેપ્ટર હોય એ દિવસે 2 ચેપ્ટર કરો, એની અંદર પ્રેક્ટિસ કરો. કોઈ પણ બુક તમારી પાસે, કોઈ પણ નવી બુક્સ લેવાની જરૂર નથી, તમારી પાસે જે પણ બુક્સ ફોરેસ્ટની કે કોઈ પણ XYZ અકેડમીની બુક, XYZ સંસ્થાની બુક તમારી પાસે હોય એની અંદરથી તમે જે ચેપ્ટર કર્યું છે એના પ્રશ્નો ગોતો, એ પ્રશ્નોને તમે જે શીખેલી છે આત્મનિર્માણ એપની અંદર, આજે મેથ્સના 52થી વધારે લેક્ચર આ ફોરેસ્ટના લેક્ચર કોર્સની અંદર અપલોડ કરવામાં આવેલા છે, એટલું કરી જશો મોર દેન ઇનફ છે. ગુજરાતી ગ્રામરની અંદર પણ સ્ટ્રેટેજી એવી રાખો કે ડેઈલી એક ચેપ્ટર કરો, બરાબર, તમારો ટાર્ગેટ રાખો. જો ઘણા લોકો શું કરતા હોય છે કે એક સાથે ગુજરાતી લઈને બેસશે અને એક જ દિવસમાં અલંકાર, નિપાત, ચોરડીને આ બધું વાંચી નાખશે, પણ અંતે એને નાઇટ સાંજે 12 વાગશે ત્યારે એને કંઈ એમાંથી યાદ નહીં હોય. તો ડેઈલી ટાર્ગેટ રાખો કે મારે એક ચેપ્ટર કરવાની છે. માની લો કે આજે અલંકાર કર્યા, તો અલંકાર થયા છે કે નહીં એ કઈ રીતે ચેક કરશો, તો એના માટે કોઈ પણ પ્રેક્ટિસ બુક લઈ લેવાની, બરાબર, તમારી પાસે કોઈ પણ એકેડેમીની બુક હોય, હું તમને કહું ને XYZ, અમે તમને જો એપ્લિકેશનની અંદર અમે તમને મેથડ શીખવાડી દઈશું કે અલંકાર કઈ રીતે ઓળખવાના, કયો અલંકાર કયો છે એને કઈ રીતે ઓળખી શકાય, એ બધું અમે શીખવાડીશું. ધર્મેન્દ્ર કનાલા સરનો એક્સપિરિયન્સ તમે જોવો જેણે આપણને ગુજરાતી શીખવાડ્યું છે, બરાબર,
18 વર્ષનો એમનો એક્સપિરિયન્સ છે અને એ વ્યક્તિ પાસેથી આપણે ગુજરાતી ગ્રામર શીખશું તો મને એમ લાગતું કે આપણે જિંદગીભરી એક ગ્રામરને આપણે ભૂલીશું. તો ડેઈલી એક એક ચેપ્ટર કરો, એની પ્રેક્ટિસ કરો મેક્સિમમ, બરાબર, અને એવી સ્ટ્રેટેજીને ફોલો કરો. તો પહેલાં તમારે પર્યાવરણ કરવાનું છે, પછી મેથ્સ કરવાનું છે અને ગુજરાતી કરવાનું છે. આ પર્યાવરણ દિવસની અંદર તમારે 14 કલાક વાંચતા હોય તો 10 કલાક તમારે પર્યાવરણને આપવાના છે, 2 કલાક મેથ્સને આપવાના છે અને 2 કલાક ગુજરાતીને આપવાના છે. તમારે એ રીતે તમારો 14 કલાકનો સમય જે છે એ રીતે તમે ટાર્ગેટ કરી શકો છો. ઓકે ઓકે, તો આ રીતે તમારો 40% ટાઈમ જે છે, માની લો કે તમે 6 કલાક કરતા હોય તો 6 કલાકની અંદર તમે 4 કલાક પર્યાવરણને આપો, 1 કલાક મેથ્સને આપો, 1 કલાક ગુજરાતીને આપો. એટલે મતલબ 40-60ના રેશિયો 70-70% ટાઈમ તમારો છે ને એ પર્યાવરણને આપવાનો છે. ઇન શોર્ટ તમે એટલું સમજી લો. અને ત્યારબાદ જીકેને ઉપાડો. જીકેની અંદર શું છે, અત્યારનો જે ટ્રેન્ડ છે, છેલ્લી કેટલી એક્ઝામ્સ જે ગવર્મેન્ટ દ્વારા લેવાઈ રહી છે એની અંદર મોટા ભાગનું જે જીકે છે એ આપણને જિલ્લાઓમાંથી પૂછાતું હોય છે, બરાબર. તો જિલ્લાઓ તમે એકદમ સરસ રીતે તૈયાર કરો, ડેઈલી એક એક જિલ્લો કરતા જાઓ, બરાબર. આની સાથે તમે એક જિલ્લો પણ ઇન્ક્લુડ કરો. એક એક જિલ્લો થશે ને એટલે તમારું નોલેજ તમને ઓટોમેટિક વધી ગયું છે ને એવું અહેસાસ થશે. અત્યારે કોઈ પણ જાતના ટેસ્ટ ના આપશો, કોઈ પણ જાતના એમસીક્યુ ના આપશો, કોઈ તમને લાઈવ લેક્ચરની અંદર એમસીક્યુ કરાવે તો એને તરત નેગ્લેક્ટ કરો. કોઈ મિનિંગ નથી એ એમસીક્યુ પાસ કરવાનો. અધરવાઇઝ જીકેની અંદર જીકે એક એવો વિષય છે કે જે એક કહેવાય ને એક ખુલ્લું આસમાન તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ કે જેટલું નોલેજ લો એટલું ઓછું છે, બરાબર. તો તમારે એવા કોઈ જીકેની અંદર પડવાનું નથી. સ્ટ્રેટેજિકલી ઇમ્પોર્ટન્ટ જીકેને લેવાનું છે. જે જિલ્લાઓ કવર કરશો તો જિલ્લાઓની અંદર કયા જિલ્લાની સરહદ કયા જિલ્લાને ટચ કરે છે, જિલ્લાની અંદર પર્ટિક્યુલર જિલ્લાની કઈ સંસ્કૃતિ છે, એની કળા શું છે, એનો વિષયનો પણ તમને ઇન્ફોર્મેશન આવશે. એ જિલ્લાના વિજ્ઞાન વિશે, એ જિલ્લાના સમાજ વિશે, સંસ્કૃતિ વિશે બધું જ ખ્યાલ તમને જિલ્લાઓ વાંચશો એટલે આવી જશે. અને આ જિલ્લાઓ એટલા સરસ આપણે કોર્સની અંદર મૂકેલા છે કે તમે એ વાંચશો ને એટલે તમને એમ લાગશે નહીં ખરેખર કે આ જિલ્લાનું જે મારું નોલેજ છે એ મોર દેન ઇનફ છે. કોઈ પણ એક્ઝામ તમને એની અંદર પાસ થઈ જશો એ 100% વાત છે. ચલો, તો આ રીતની સ્ટ્રેટેજી રાખજો. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોઈન થઈ જજો. અને હું આશા રાખું છું કે તમને મતલબ ચોક્કસપણે 85+ માર્ક્સ લઈને આવશો એટલે તમારા પાછળ એટલો બધો લોડ એ ફિઝિકલની અંદર નહીં રહે. ઓકે, તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ચલો મળીએ એપ્લિકેશનની અંદર નવા લેક્ચર્સ નવા વિડીયોઝ સાથે. થેન્ક યુ વેરી મચ.